नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामां। आजना विडियो लेक्चरनी अंदर आपणे नवुं चेप्टर स्टार्ट करवा जई रह्या छे, चेप्टर नंबर 2, माहितीनो निरूपण। माहिती एटले तमे समजी शको छो इन्फॉर्मेशन। आ माहिती आपणे घणी बधी जग्याएथी मेळवी शकीए छीए, प्राथमिक, कोण, संख्यात्मक, गुणात्मक, घणी बधी जग्याएथी आपणे मेळवी शकीए छीए। चेप्टर नंबर 1 ની અંદર એની આપણે ચર્ચા કરી લઈએ છીએ। પણ આપણે નિરૂપણ એટલે શું? ગોઠવવું, આકાર આપવો, તેને શું કહેવાય? નિરૂપણ। તો આવી જે અવર્ગીકૃત માહિતી છે એને આપણે ગોઠવીએ છીએ, ત્રણ રીતે ગોઠવવાના છે આ ચેપ્ટરમાં। એક આકૃતિમાં, એક આવૃત્તિ વિતરણમાં અને એક કોષ્ટક રચનાની અંદર ત્રણ રીતે આ માહિતીનું આપણે શું કરીશું? નિરૂપણ। તો જોઈએ, લેટ્સ ગો, આપણે થિયરી તરફ ધ્યાન આપીએ। સંખ્યાત્મક ચલ એટલે શું? જે સંખ્યાત્મક લક્ષણની કિંમત, જુદા જુદા એકમો માટે બદલાતી હોય તો તેને શું કહેવાય? સંખ્યાત્મક લક્ષણ। વ્યક્તિની ઉંમર, દરેક વ્યક્તિની ઉંમર અલગ અલગ હોય છે। મારી ઉંમર કંઈક અલગ છે, તમારી ઉંમર કંઈક અલગ છે, તમારા બાજુવાળાની કંઈક અલગ છે, તમારા મિત્રની કંઈક અલગ છે। વસ્તુની કિંમત, દરેક વસ્તુની કિંમત કેવી હોય છે? અલગ અલગ હોય છે। ક્લિયર? સંખ્યાત્મક ચલ। ગુણાત્મક ચલ, જે લક્ષણ એકમ દીઠ બદલાય છે પરંતુ સંખ્યામાં માપી શકાતું નથી તો તે લક્ષણને ગુણાત્મક ચલ કે ગુણધર્મ કહે છે। ગુણધર્મ। વ્યક્તિનો વ્યવસાય માપી ન શકાય, આકાર, કદ, રંગ આ માપી શકાતું નથી। ક્લિયર? સંખ્યાત્મક ચલના પ્રકાર શું છે? અહીંયા વ્યાખ્યા લખી શકાય, જે ચલ સંખ્યામાં રજૂ કરી શકાય તેને સંખ્યાત્મક, જે ચલ ગુણધર્મોમાં રજૂ કરી શકાય એને ગુણાત્મક ચલ કહેવાય। સંખ્યાત્મક ચલના કેટલા પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો? 2 પ્રકાર છે, એક સતત ચલ અને એક અસતત ચલ। તો સતત ચલ કોને કહેવાય અને અસતત ચલ કોને કહેવાય એનું ઉદાહરણ દ્વારા આપણે માહિતી મેળવીએ। અસતત ચલ, જે ચલ બે સીમાઓ વચ્ચેની ચોક્કસ કે ગણી શકાય તેટલી કિંમત ધારણ કરી શકે તેમ હોય તેને શું કહેવાય છે? સતત ચલ। જેમ કે છોડ દીઠ ફૂલની સંખ્યા ગણી શકાય, દૈનિક રોડ પર થતા અકસ્માતની સંખ્યા ગણી શકાય, રેડી, પુસ્તકમાં આપેલ પાના દીઠ ભૂલની સંખ્યા ગણી શકાય, રેડી। તો આ રીતના આવા ઉદાહરણ તમે સેટ કરી શકો છો। ફરી એકવાર વ્યાખ્યા, જે ચલ બે સીમા વચ્ચેની ચોક્કસ કે ગણી શકાય તેટલી કિંમત ધારણ કરી શકે તેમ હોય તેને શું કહેવામાં આવે છે? સંખ્યાત્મક, તેને અસતત ચલ કહે છે। સતત ચલ, જે ચલ બે સીમા વચ્ચેની માપી શકાય તેવી બધી જ કિંમતો ધારણ કરવા સમર્થ હોય તો તેને શું કહેવાય? સતત ચલ। મતલબ બેને તમે સંખ્યા વડે એક્સપ્લેન કરી શકો છો, દર્શાવી શકો છો। જેમ કે વ્યક્તિની ઉંમર, વિદ્યાર્થીનું વજન, વિદ્યાર્થીનું કદ, વ્યક્તિની આવક, રેડી, આને તમે સંખ્યાત્મક ચલ વડે દર્શાવી, આને તમે સતત ચલ વડે દર્શાવી શકો। અહીંયા ટૂંકમાં ફરક શું છે? બે સીમાઓ વચ્ચેની ચોક્કસ અને બે સીમાઓ વચ્ચેની માપી શકાય તેવી બધી જ કિંમતો ધારણ કરી લે તો એને શું કહેવાય? સતત, ન કરે તો અસતત ચલ। ઉદાહરણ પણ સાથે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। એક ગુણમાં દાખલા, એક ગુણના સવાલ તરીકે પૂછાય કે સતત ચલ એટલે શું, સાથે તમારે ઉદાહરણ પણ દેવાનું, એટલે જેથી કરીને તમે જે તમારા જે પેપર ચેક કરનાર શિક્ષક છે એ શિક્ષક વધારે સારી રીતે સમજી શકે અને તમે સારા માર્ક્સ મેળવી શકો છો। વર્ગીકરણ, સાહેબ વર્ગીકરણ એટલે શું? શા માટે વર્ગીકરણ કરવામાં આવે? હું કોઈ એક ઉદાહરણ આપું કે સુરત જિલ્લાની અંદર આવેલી તમામ શાળાઓની માહિતી, આંકડાકીય માહિતીમાં રજૂ કરવી હોય તો એને શું કરવું પડે છે? વર્ગીકરણ કરવું પડે છે કે આ વિસ્તારની એટલી, આ વિસ્તારની એટલી, આ વિસ્તારની એટલી, વર્ગીકરણ કરવું પડે છે। તો અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને વ્યવસ્થિત રીતે, વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની ક્રિયાને માહિતીનું વર્ગીકરણ કહે છે। ફરી એકવાર, અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં એટલે ટૂંકમાં વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની ક્રિયા એટલે એને શું કહેવાય? માહિતીનું વર્ગીકરણ કહે છે। સંખ્યાત્મક વર્ગીકરણ અને ગુણાત્મક એના પ્રકાર છે।
જેને સંખ્યા વડે રજૂ કરી શકો એને સંખ્યાત્મક વર્ગીકરણ, જેને ગુણધર્મો વડે રજૂ કરી શકાય એને ગુણાત્મક વર્ગીકરણ. ગુણાત્મક વર્ગીકરણના બે પ્રકાર છે, સાદું વર્ગીકરણ અને બહુધા વર્ગીકરણ. જેમાં એક જ પ્રકારની માહિતી હોય તો એ સાદું વર્ગીકરણ, અને જેમાં એક કરતાં વધારે પ્રકારની માહિતી હોય તો બહુધા વર્ગીકરણ તરીકે ઓળખાવી શકાય છે. આ રીતના વિદ્યાર્થી મિત્રો, વર્ગીકરણ, વર્ગીકરણના પ્રકારો બે, સંખ્યાત્મક ગુણાત્મક, અને ગુણાત્મકના બે પ્રકાર સાદું અને બહુધા. બહુધા એટલે કરતાં વધારે. આવૃત્તિ વિતરણ, સતત અને અસતત. સતત અસતત ચલની માહિતીના વર્ગીકરણને અસતત, અને સતત માહિતી સતત ચલની માહિતીના વર્ગીકરણને શું કહેવાય? સતત આવૃત્તિ વિતરણ કહે. આનો તમે નમૂનો ત્રીજા ચેપ્ટરની અંદર અભ્યાસ કર્યો આપણે, કે હું કહેતો હતો આવૃત્તિ વિતરણ આવું છે, થી ઓછા પ્રકારનો આવશે, થી વધુ પ્રકારનો આવશે, નિવારક આવશે, અનિવારક આવશે, સતત આવશે, અસતત આવશે, આવા આપણે ઉલ્લેખ કરી ચૂક્યા છીએ. લાસ્ટમાં લઈએ આવૃત્તિ. વર્ગની બાજુમાં જે આવૃત્તિ આપતા હતા, અવલોકનની બાજુમાં જે આવૃત્તિ આપતા હતા, પણ સાહેબ એને એક્સપ્લેન કરવી હોય તો ચલના મૂલ્યના પુનરાવર્તન, ચલના મૂલ્યના પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને શું કહેવાય? ચલની મૂલ્યની આવૃત્તિ કહે છે. ફરી એકવાર, ચલના મૂલ્યના પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને ચલની મૂલ્યની શું કહે છે? આવૃત્તિ કહે છે. સંખ્યાત્મક ગુણાત્મક, સંખ્યાત્મકના પ્રકાર અસતત સતત, અસતતની વ્યાખ્યા એનું ઉદાહરણ, સતતની વ્યાખ્યા એનું ઉદાહરણ. ત્યાર પછી છે વર્ગીકરણ, વર્ગીકરણના પ્રકારો, આવૃત્તિ વિતરણ, આવૃત્તિ વિતરણના પ્રકારો અને આવૃત્તિની વ્યાખ્યા. અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો એટલા શબ્દોનો આપણે શું કર્યો છે? અભ્યાસ કર્યો છે. આવતા વિડીયો લેક્ચરની અંદર આગળની આપણે થિયરી જોઈશું, અને જો તમને કોઈ થિયરીને લગતા પ્રશ્ન જણાય તો એ પ્રશ્ન અમારા સુધી પહોંચાડશો, જેમ બને અમે કોમેન્ટ સેક્શનની અંદર અથવા તો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર એનું સોલ્યુશન આપીશું. ધન્યવાદ.